કચ્છનું જખો બંદર માછીમારી ઉદ્યોગ માટે જાણીતું છે, જો કે અહીં સરકારી અસુવિધાઓની ભરમાર પણ છે. જખોમાં મત્સ્ય વિભાગની કચેરી આવેલી છે, પણ સ્ટાફ કે અધિકારી નથી. પરિણામે માછીમારોના પ્રશ્નોનો ઉકેલ આવતો જ નથી. અબડાસા તાલુકાના જખો બંદરની મુલાકાત લીધી હતી. અહીં જખો ખાતે મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકની કચેરી આવેલી છે, પણ કચેરીમાં સ્ટાફ નથી. અધિક્ષક ચાર્જમાં છે, જેથી ક્યારે આવે એ કહેવાય નહીં. માત્ર અહીં ચોકીદાર જ હોય છે, એટલે કે ચોકીદાર જ અધિક્ષક હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેથી સ્થાનિકોને સાથે સાથે હજારો માછીમારોને સાચી માહિતી મળતી જ નથી. ફિશરીઝ વિભાગમાં સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી જ નથી તેવું જણાવી જખો ફિશરીઝ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ શાહ પીરઝાદાએ જણાવ્યું કે જ્યારે વાવાઝોડું કે અન્ય કોઈ આફતની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે સાચી માહિતી માછીમારોને સમયસર મળતી જ નથી. જખો ખાતે ફિશરીઝ વિભાગની ઓફિસ છે, પણ સ્ટાફ નથી, જેથી આ કચેરી કોઈ કામની જ નથી તેવું કહી શકાય. મોબાઈલ નેટવર્ક પણ ત્યાં નથી, ત્યારે ડિજિટલની વાત કરવામાં આવે છે. વિકાસ મોડલની વાત થાય છે, ત્યારે બીજી તરફ સાચી માહિતી જ નથી મળતી. તાકીદે અહીં ખાલી જગ્યા પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ જખો બંદરે માછીમારોને પૂરતી જાણકારી આપવામાં આવતી નથી. સ્ટાફના અભાવે ઓફિસ છે, પણ સ્ટાફ નથી.